નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલનાથ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે પ્રકરણ નંબર 16 ભણી રહ્યા છીએ વિજ્ઞાન વિષયમાં. તેમાં આપણે આજે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો અને પાણીનો સંગ્રહ કરવાથી આપણને શું ફાયદાઓ થાય તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે આપણને ખ્યાલ જ છે કે જળ સંગ્રહ છે તે તો કે વ્યવસ્થાપનના ભૂમિ અને પાણી સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે, જેથી જૈવભારના ઉત્પાદનમાં શું થઈ શકે તો કે વધારો થઈ શકે. જૈવભાર એટલે આપણને ખબર છે કે કુદરતી પ્રાકૃતિક કે આ જંગલોને એ બધું છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્ત્રોતનો કે તેનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ તથા વપરાશ માટે દ્વિતીય સ્ત્રોત તરીકે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું જેથી પરિસ્થિતિકીય અસંતુલન ન થાય. પાણીનો સંગ્રહ કે ભૂમિ અને પાણી જેવા પ્રાથમિક સ્ત્રોતનો વિકાસ વધારવા માટે એનો પાણી સંગ્રહ કરવામાં આવે છે. કે જળ સંગ્રહ વ્યવસ્થાપન છે તે માત્ર તો કે પાણીનો સંગ્રહ કરતા સમુદાયના ઉત્પાદન તેમજ આવક વધારાને નથી, પણ દુકાળ તેમજ પૂરને પહોંચી વળવાનું છે અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા બંધ કે જળાશયનું આયુષ્ય વધારે છે. કે જળ સંગ્રહ શું છે તો કે એવું નથી કે પાણીને એકઠું જ કરવું, પણ તો કે દુષ્કાળ અને એવી બધી પરિસ્થિતિઓને પહોંચી વળવા થાય તો કે નીચાણવાળા વિસ્તારમાં આવેલા બંધ કે જળાશયો હોય તેનું આયુષ્ય વધારે છે. કે પ્રવાહ છે, પ્રવાહ તેમજ જળાશયોની આવરદામાં અનેક સંગઠનો છે તે પ્રાચીન પ્રણાલીથી પાણીના સંરક્ષણને પુનઃજીવિત કરવામાં તો કે કાર્યરત છે. હવે ખ્યાલ છે કે જે બંધ જેવી મોટી પરિયોજનાઓનો વિકલ્પ બની શકે. આ સમુદાયોએ પાણીના સંરક્ષણની એવી 100 કરતાં પણ વધારે દેશી પદ્ધતિઓ વિકસાવી છે જેના દ્વારા ધરતી પર પડનારા પ્રત્યેક ટીપાનું સંરક્ષણ કરી શકાય. જેમ કે નાના નાના ખાડાઓ ખોદવા, સરોવરોનું નિર્માણ કરવું, સામાન્યતઃ પાણી સંગ્રહ વ્યવસ્થાપનની સ્થાપના કરી માટીના નાના બંધ બનાવવા, રેતી અને ચૂનાના પથ્થરનો ઉપયોગ જળાશય બનાવવા અને ઘરના ધાબા ઉપરથી પાણીને એકત્રિત કરવું જેથી ભૂમિય જળસ્તર વધતું જાય અને નદી પણ પુનઃજીવિત થઈ જાય. કે આ સંગ્રહ તો કે પાણીના સંગ્રહ કરવા ઉપર તો ઘણા લોકો કાર્યરત હોય. બધા શું કરે કે ખાડાઓ ખોદે, ચૂનાને રેતીઓ નાખી અને તો કે પાણીનું સંગ્રહ, સરોવરનું નવું નિર્માણ કરે. એટલે શું, એવું નથી કે આપણા ઘરમાં ટાંકા ને એવું હોય એ જ પાણીનો સંગ્રહ કહેવાય. તો કે નવા નવા ખાડા ખોદો, સરોવરનું નિર્માણ કરે એટલે શું થાય તો કે એમાં પાણી છે એ ભર્યું રહે અને સુકાય અને તો કે અમુક પાણી બાષ્પીભવન થાય ને અમુક આપણને ખ્યાલ છે જમીનમાં ઉતરવાનું છે એટલે ત્યાં પાણી ભર્યું રહે એટલે તો કે ભૂગર્ભ જળ છે એમાં શું થાય, વધારો થાય છે ને. કે પાણીનો સંગ્રહ છે એ આપણને ખ્યાલ છે કે ભારતમાં ખૂબ જ જૂની સંકલ્પના છે કે હડપ્પીય સંસ્કૃતિ મોહેંજોદડોમાં પણ હતું ને કે રાજસ્થાનમાં પાડા એટલે કે ખાદીન, મોટા ટાંકા અને નળા, મહારાષ્ટ્રના બંધારસ તેમજ તાલ એટલે તળાવ છે, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં બંદિશ, બિહારમાં અહાર અને પાઇન, હિમાચલ પ્રદેશમાં કુલ, જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાડ, તમિલનાડુમાં એરિસ, કેરળમાં સુરંગમ, કર્ણાટકમાં કટ્ટા વગેરે પ્રાચીન પાણી સંગ્રહ અને પાણીના પરિવહનની સંરચનાઓ આજે પણ ઉપયોગમાં લેવાય છે. આ પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ છે બધા વિવિધ રાજ્યોમાં. કે પાણી સંગ્રહની પદ્ધતિ કેવી છે, સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનિય કે મર્યાદિત વિસ્તારને થાય છે. આપણને ખ્યાલ છે કે અહીંયા આજે ડેમ છે તો ત્યાં ફિલ્ટર પ્લાન નહીં છે કે આપણે એ બંધ બાંધીને તો કે આજે ડેમનું પાણી છે એ ડેમ બાંધીને તો કે રાજકોટના આ બધા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે ને. કે સ્થાનિક કે લોકોને, સ્થાનિક નિવાસીઓને તે વિસ્તારમાં જળ સ્ત્રોતનો વ્યવસ્થા કરવા દેવાથી ઓછો વ્યય થાય છે કે સંપૂર્ણ અટકી જાય છે.
મોટા સમતલીય ભૂમિય ભાગમાં પાણી સંગ્રહનું સ્થળ મુખ્યત્વે કેવું હોય? તો કે અર્ધચંદ્રાકાર માટીના ખાડા અથવા નીચાણવાળા ભાગ છે એ વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા અથવા પ્રાકૃતિક જળમાર્ગ પર બનાવેલા ચેકડેમ છે. ક્રોકેટ અથવા નાના કાંકરા પથ્થરો દ્વારા બનાવાય છે. આવા નાના બંધોના અવરોધના કારણે ચોમાસામાં પાણીના તળાવો ભરાઈ જાય છે. માત્ર મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ રહે છે. કે આવું પુલ ને બંધ ને એવું બાંધીએ એટલે પાણી ભરાઈ રહી છે, ભૂગર્ભ જળમાં ઉતરે. પરંતુ તો કે નાના જળાશયમાં આ પાણી છે 6 મહિના કે તેથી ઓછા સમય સુધી રહે. તેના પછી શું થાય, સુકાઈ જાય. આપણે ગામડામાં તળાવ નદી હોય તે 6 મહિના સુધી રહે ને, પછી સુકાઈ જાય ને, ઉનાળો હોય તે સુકા મળે. તેનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહનો નથી, પરંતુ ભૂમિય જળસ્તરમાં સુધારણા કરવાનો. જો આ તળાવ નહીં સુકાય છે એમાં તો કે એનો મુખ્ય ઉદ્દેશ પાણી એ સંગ્રહનો નથી, પણ ભૂગર્ભ જળ વધારવાનો. કે પાણી છે એ જમીનમાં શોષાય ને, કે પાણીના ભૂમિય જળના સ્વરૂપમાં સંરક્ષણના ઘણા લાભ થાય છે. કે ભૂમિય જળથી આપણને ખ્યાલ છે અનેક લાભ થાય. તે બાષ્પ બનીને ઉડી જતો નથી, પરંતુ આજુબાજુમાં ફેલાઈ જાય છે અને મોટા વિસ્તારમાં વનસ્પતિને શું આપે, પેચ. તે સિવાય તેનાથી મચ્છરોની સમસ્યા થતી નથી. ભૂમિય જળ છે તે માનવ તેમજ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી સરોવર અને તળાવમાં સ્થિર થયેલા પ્રદૂષિત પાણીની તુલનામાં કેવું છે, તો કે વધુ સુરક્ષિત છે. આ ઊંડાણનો વિસ્તાર જો પાણી સંગ્રહની પારંપરિક વ્યવસ્થા, ખાદીન પદ્ધતિનું આદર વ્યવસ્થાપન. ખાદીન પદ્ધતિ ગ્રાહ્ય વિસ્તારને, પાક વિસ્તારને ખાદીન બંધ, આ બંધ બનાવેલો. ક્ષારી વિસ્તાર, ખાડકૂવો એટલે કે છાણ ધરાવતો કૂવો. હવે છે કોલસો તેમજ પેટ્રોલિયમ. એ પણ આપણને ખ્યાલ છે ને કે નૈસર્ગિક સંપત્તિ જ છે. કે આપણે કેટલાક સ્ત્રોતો જેવા કે જંગલ, વન્યજીવન અને પાણીના સંરક્ષણ તે સુપોષણ કે જાળવણીને સંબંધિત અનેક સમસ્યાઓની ચર્ચા કરી. જો આપણે તેઓની જાળવણીના ઉપાયો અપનાવીએ તો જેનાથી આપણી જરૂરિયાતની પૂર્તતા પણ થતી રહે. હવે આપણે એક અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે, અશ્મિ બળતણ એટલે કે કોલસો તેમજ પેટ્રોલિયમ પર ચર્ચા કરીશું, જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત હાલના સમયમાં તો ખૂબ જ મુખ્ય સ્ત્રોત છે. આપણને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્રાંતિના સમયથી આપણે ઉત્તરોત્તર વધતું જતું ઊર્જા વાપરીએ છીએ અને એની જરૂરિયાત વધુ રહે. આ ઊર્જાનો ઉપયોગ આપણી રોજિંદી ઊર્જાની જરૂરિયાતોની આપૂર્તિ અને જીવન ઉપયોગી પદાર્થોના હેતુ એ રીતે કરી રહ્યા છીએ કે જીવન ઉપયોગી બાબતમાં ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા. કે એમાં શું આપણે કોલસા અને પેટ્રોલિયમમાંથી મુખ્ય ઊર્જાઓ પ્રાપ્ત થઈ, કે કારખાનામાં એમાં કોલસાનો ઉપયોગ થતો હોય, પેટ્રોલિયમ પેદાશો, તો કે આપણા વાહનમાં બળતણ તરીકે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. કે આ ઊર્જા સ્ત્રોતનું વ્યવસ્થાપન અન્ય સ્ત્રોતની તુલનામાં કંઈક અંશે ભિન્ન રીતે કરવામાં આવે. કે આ પાણીને જંગલોની વ્યવસ્થાપનની દ્રષ્ટિએ અલગ હોય ને એનું એમ. એ પેટ્રોલિયમ તેમજ કોલસો લાખો વર્ષ પૂર્વે સજીવોની જૈવ માત્રાના વિઘટનથી થાય છે, આપણને તો ખ્યાલ જ છે. આમ એ બનવામાં કેટલા લાખો કરોડો વર્ષ હોય છે. પાણી તો ઓળી એમ થાય કે બીજું ચોમાસું આવે તો આવી જાય, પણ આ આવે નહીં. આ વૃક્ષો પણ આપણે ઉગાડીએ તો 2-3 વર્ષમાં મોટું વૃક્ષ થઈ જાય. આમ આપણે જેટલી પણ સાવધાની કે સાવચેતીથી તેનો ઉપયોગ કરીએ છીએ તો પણ આ સ્ત્રોત છે તે ભવિષ્યમાં સમાપ્ત થઈ જ જવાનો છે. આમ ત્યાં સુધી આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવાની જરૂરિયાત છે. આ સ્ત્રોત જો વર્તમાન દરથી ઉપયોગમાં લેવામાં આવે તો તે કેટલા સમય સુધી પ્રાપ્ત રહેશે તેના વિષયમાં વિવિધ અટકળોને આધારે તેમજ અવલોકનોને આધારે કહી શકીએ કે આપણા પેટ્રોલિયમના સ્ત્રોત લગભગ હવે પછીના 40 વર્ષોમાં કોલસો અને પછીના 200 વર્ષો સુધી પ્રાપ્ત થઈ શકે છે. કે હવે પછીના 40 વર્ષમાં કોલસો અને પછીના 200 વર્ષ સુધી પ્રાપ્ત થઈ શકે. પરંતુ જ્યારે આપણે કોલસો
તેમજ પેટ્રોલિયમના વપરાશની બાબતોનો વિચાર કરીએ ત્યારે તો કે ઊર્જાના અન્ય સ્ત્રોતના વિષયમાં પણ વિચારવું એકમાત્ર આધારભૂત બાબત નથી, કારણ કે કોલસો તેમજ પેટ્રોલિયમ જૈવ ભારથી બને છે, જેમાં કાર્બન સિવાય હાઇડ્રોજન, નાઇટ્રોજન તેમજ સલ્ફરની પણ નિયત માત્રા હોય. જ્યારે તેને સળગાવીએ કે બાળીએ છીએ ત્યારે શું તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ બને છે ને. અપૂરતા ઓક્સિજનમાં આપણને ખ્યાલ છે સળગાવીએ એટલે એના ઓક્સાઇડ બને, અને અપૂરતા ઓક્સિજનમાં સળગતો કોલસો છે એ તો કે કાર્બન ડાયોક્સાઇડને સ્થાને કાર્બન મોનોક્સાઇડ એટલે CO બનાવે છે. આ ઉત્પાદનોમાંથી નાઇટ્રોજન તેમજ સલ્ફાઇડના ઓક્સાઇડને કાર્બન મોનોક્સાઇડ કહેવાય છે, ઝેરી વાયુ જે આપણને ખ્યાલ છે. અને કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ વાયુ છે, ગ્રીન હાઉસ અસરમાં વધારો કરે છે. કોલસો તેમજ પેટ્રોલિયમ પર વિચાર કરવાનો એક દ્રષ્ટિકોણ એ પણ છે કે તે કાર્બનનો વિશાળ ભંડાર છે. જો તેની સંપૂર્ણ માત્રામાં કાર્બન સળગવાથી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું થઈ જાય, જરૂર કરતાં વધારે થઈ જાય, જેથી તો કે ઝડપથી વૈશ્વિક તાપમાન વધવાની સંભાવના છે. આમ સ્ત્રોતનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય ને. આપણને ખબર છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે, એ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું થાય ખ્યાલ જ છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એટલે તો કે બરફ પ્રદેશ છે એનો તો કે બરફ ને એ બધું પીગળવા માંડે, એટલે તો કે દરિયાની બધી જળ સપાટી છે એમાં વધારો થાય. જળ સપાટીમાં ને એમાં વધારો થાય એટલે આપણને ખબર છે કે દરિયાની નજીકના વિસ્તારો છે એ બધા તો કે જમીન વિસ્તાર ઘટી જાય ને એ બધું શું થઈ જાય તો કે વધુ પાણી થઈ જાય. કે કેટલાક સરળ વિકલ્પોથી આપણે ઊર્જાના ઉપયોગમાં ઘટાડો લાવી શકીએ નીચે પર છે. કે પહેલું છે કે બસમાં મુસાફરી કરવાની અને પોતાના વાહનને ઉપયોગમાં લેવું અથવા ચાલતા જવું કે સાયકલ લઈને જવું. તમારા ઘરોમાં બલ્બનો ઉપયોગ કરવો અથવા ફ્લોરોસેન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો, આ બધા ઊર્જા બચાવના સ્ત્રોતો છે. લિફ્ટનો ઉપયોગ કરવો અથવા સીડીઓનો ઉપયોગ કરવો, એમ કીધું કે તેના લાભ નુકસાન તેમજ પર્યાવરણ અનુકૂળ સંબંધિત વિચાર કરો. કે બસમાં મુસાફરી કરવી, પોતાના વાહનને ઉપયોગમાં લેવું, ચાલતા જવું કે સાયકલ લઈને જવામાં તમારે સિલેક્ટ કરવાનું. કે ઘરમાં બલ્બનો ઉપયોગ કરવો કે ફ્લોરોસન્ટ ટ્યુબનો, લિફ્ટનો ઉપયોગ કરવો કે સીડીઓનો, શિયાળામાં એક વધારાનું સ્વેટર પહેરવું અથવા હીટર કે સગડીનો ઉપયોગ કરવો શું લાભકારી છે, તો કે સ્વેટર પહેરવું સારું ના માત પાછું હીટરમાં ને માં તો કોલસો ને એવું વપરાય. તો કે કોલસા તેમજ પેટ્રોલિયમનો ઉપયોગ આપણા મશીનોની કાર્યદક્ષતા પર નિર્ભર છે. કે પરિવહનના સાધનોમાં મુખ્યત્વે આંતરિક દહન બળતણનો ઉપયોગ થાય. આજકાલ અનુસંધાન આ વિષય પર કેન્દ્રિત થાય છે કે ઇંધણનું પૂર્ણ દહન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય જેથી તેઓની કાર્યદક્ષતા પણ વધે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે. આવે છે નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. કે નૈસર્ગિક સ્ત્રોતનું સંયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલી ભર્યું છે. આ વિષય પર ચર્ચા કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. કે આપણે એ તો જાણીએ છીએ કે પોતાના લાભને પ્રાથમિકતા દેવાના આપણે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આ વાસ્તવિકતાને લોકો ધીમે ધીમે સ્વીકારતા થયા છે કે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ પૂર્વક કરવા માટે ઘણી મોટી સંખ્યાના લોકોમાં દુઃખનું કારણ બની શકે અને આપણા પર્યાવરણનો પુનઃ વિનાશ પણ સંભવત કરે. કાયદા, નિયમ તેમજ નિયંત્રણ વધારે આપણા વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે જેથી વિકાસનો લાભ બધાને તેમજ ભાવિ પેઢીઓને પણ થઈ શકે. એટલે આપણે તો કે આ બધા સ્ત્રોતનો ઉપયોગ જરૂર પડે જ કરવો, ખોટો વ્યય કરવો નહીં નૈસર્ગિક સ્ત્રોતનો, જેથી તો કે આપણી ભાવિ પેઢી છે એનો ઉપયોગ
કરી શકે. સ્વાધ્યાયના પ્રશ્નો અહીંયા ચેપ્ટર